हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय पर्यावरण में पार्ट 11 નું રિવિઝન જોવાનું છે। આપણે 1 થી પાર્ટ સુધી આપણે રિવિઝન જોયું, હવે આપણે પાર્ટ 11 નું રિવિઝન જોવાનું છે। શું નામ છે આપણા પાર્ટ નું? આપણા વાહનો। શું નામ છે? આપણા વાહનો। તમે ઘણા બધા વાહનો જોયા હશે, બરાબર। તમે તે વાહનોમાં મુસાફરી પણ કરી હશે, ઘણા વાહનોમાં તમે મુસાફરી કરી હશે, કારમાં, સ્કૂટર પર, બસમાં, ટ્રેક્ટરમાં, બરાબર, ઘોડા ગાડીમાં, ઊંટ પર, આપણે ઘણા બધા વાહનો પર આપણે સવારી કરીએ છીએ, બરાબર। તે તમને ખબર હશે, આપણે ઘણા બધા જોયેલા વાહનો પણ આપણે જોયા છે, તેમ આપણે આ પાઠમાં આપણે શીખ્યા હતા। હવે આપણે 3 પૈડાવાળું વાહન કયું છે? તો કે 3 પૈડાવાળું વાહન રિક્ષા છે। રિક્ષાને કેટલા પૈડા હોય છે? તો કે 3 પૈડા હોય છે। હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય છે? હવાઈ મુસાફરી, આકાશમાં ઉડતું જે છે તેમાં મુસાફર માટે કયું વાહન વપરાય છે? તો કે વિમાન। કયું વાહન વપરાય છે હવાઈ મુસાફરી માટે? વિમાન વપરાય છે। પહાડી રસ્તા ઉપર સવારી કરવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? જ્યાં પહાડી રસ્તાઓ હોય છે ત્યાં જવા માટે આપણે કયા પ્રાણીનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઘોડાનો ઉપયોગ કરીએ છીએ। ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે? ખેતી કામમાં આપણે ઉપયોગમાં લેતા હોઈએ તેવું પ્રાણીને સાધન કયું છે? તો કે ટ્રેક્ટર। ટ્રેક્ટર આપણે ખેતી કામમાં ઉપયોગી છે। દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કયું સાધન વપરાય છે? આપણે કોઈ બીમાર પડ્યું હોય, કોઈને ઈજા થઈ હોય તો તેને હોસ્પિટલ પહોંચાડવું હોય તો આપણે કયા વાહનનો ઉપયોગ સાધનનો ઉપયોગ કરીએ છીએ? તો કે એમ્બ્યુલન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર। તેમ ખેતી માટે ઉપયોગી પ્રાણી કયું છે? ખેતી કામમાં આપણે ઉપયોગમાં લેતા હોઈએ તેવું પ્રાણી કયું છે? તો કે બળદ। બળદ આપણે ખેતી કામમાં ઉપયોગી પ્રાણી છે। રણમાં મુસાફરી કરવા માટે આપણે કયા પ્રાણીનો ઉપયોગ કરીએ છીએ? રણમાં આપણે ગયા હોઈએ ત્યાં મુસાફરી કઈ સવારી મુસાફરી કરવા માટે ઉપયોગી પ્રાણી ત્યાં કયું હોય છે? તો કે ઊંટ। ઊંટ છે તે રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી છે। નદી પાર કરવા માટે નાવિકો ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે, શેનો ઉપયોગ કરે છે નાવિકો? તો કે હોડીનો। જો આપણે નદી પાર કરવી હોય, એક એક જગ્યાએથી આપણે બીજી જગ્યા પર સામે કાંઠે જવું હોય તો આપણે શેમાં બેસીને જઈએ છીએ? તો કે હોડીમાં બેસીને જઈએ છીએ, બરાબર। તેવી રીતે આપણે આ પાઠમાં શીખ્યા હતા, તેમાં આપણે ઘણા એવા શબ્દો પણ શીખ્યા હતા કે આપણે જેના અવાજો સાંભળ્યા હોય તેના પરથી તેના નામ લખવાના હોય વાહનોમાં। છુક છુક શેનો અવાજ હોય છે? તો કે રેલગાડીનો અવાજ કેવો હોય છે? છુક છુક હોય છે। પોમ પોમ અવાજ શેનો હોય છે? તો કે કારનો અવાજ કેવો હોય છે? પોમ પોમ। પીપ પીપ અવાજ શેનો હોય છે? સ્કૂટરનો। ટપ ટપ અવાજ શેનો હોય છે? ઘોડાગાડીનો। ટ્રીન ટ્રીન અવાજ શેનો હોય છે? સાયકલનો। આવા ઘણા વાહનોના અવાજ આપણે સાંભળીએ છીએ, તેના પરથી તેનો કેવો અવાજ છે તે આપણે લખી શકીએ, બરાબર। આપણે જળ વ્યવહારના સાધનોના બે નામ લખો। જળ વ્યવહાર માટે કયા બે સાધનો હોય છે? તો કે હોડી અને સ્ટીમર। હવાઈ મુસાફરીના સાધનોના બે નામ લખો। તો હવાઈ મુસાફરી માટે કયા સાધનો વપરાય છે? તો કે વિમાન અને હેલિકોપ્ટર હવાઈ માટે ઉપયોગી છે, બરાબર। તેમાં આપણે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે, તમે પોતે કયા કયા વાહનોમાં તમે મુસાફરી કરી છે? તો કે મેં બસ, કાર, સ્કૂટર, સાયકલ, પેન્ડલ રિક્ષા, રિક્ષા, આગગાડી, ટ્રેક્ટર, ઘોડાગાડી, ઊંટગાડી, બળદગાડું વગેરે વાહનોમાં મુસાફરી કરી છે। તમે કોઈ પણ વાહનમાં બેસી અને મુસાફરી કયા કરી હોય, એક સ્થળેથી બીજા સ્થળે ગયા હોય તેના નામ તમારે લખવાના, બરાબર। કવિતામાં કયા વાહનોનો વાત લખી છે? તો રેલગાડીની। આપણે આગળ કાવ્ય જોયું હતું અમારે, તેમાં રેલગાડી વિશેની વાત આપણે સમજ્યા હતા, બરાબર। ગુજરાતમાં કયા શહેરોમાં હવાઈ મથકો આવેલા છે? ગુજરાતમાં કઈ શહેરોમાં હવાઈ મથકો છે? તો ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, કેશોદ, ભુજ,
કંડલા વગેરે શહેરોમાં હવાઈ મથકો આવેલા છે તેના વિશે આપણે જોયું હતું. મેં કેટલાક પ્રશ્નો લખ્યા છે તે ત્રણ પૈડાવાળું વાહન કયું છે. ત્રણ પૈડાવાળું વાહન કયું છે તો કે ત્રણ પૈડાવાળું વાહન રિક્ષા છે. રિક્ષાને કેટલા પૈડા હોય છે? ત્રણ પૈડા હોય છે. ખેતી માટે ઉપયોગી પ્રાણી કયું છે? ખેતી કામમાં આપણે ઉપયોગમાં લઈએ એવું પ્રાણી કયું છે? તો કે ખેતી માટે ઉપયોગી પ્રાણી બળદ છે. ખેતી માટે ઉપયોગી પ્રાણી કયું છે? તો કે બળદ છે. રણમાં મુસાફરી કરવા માટે ઉપયોગી પ્રાણી કયું છે? રણમાં આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે તેમાં ઉપયોગમાં લઈએ તે પ્રાણી કયું છે? તો કે રણમાં મુસાફરી કરવા માટે ઉપયોગી પ્રાણી ઊંટ છે. રણમાં મુસાફરી માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? ઊંટનો ઉપયોગ થાય છે. આપેલા અવાજો પરથી વાહનોના નામ લખો. આપેલા જે અવાજો છે તેના પરથી આપણે શું લખવાનું છે? તેના વાહનોના નામ લખવાના છે. પીટ પીટ સેનો અવાજ હોય છે? સ્કૂટરનો. ઘર ઘર અવાજ સેનો આવે છે? તો કે વિમાનનો અવાજ. કેવો હોય છે? ઘર ઘર. પોમ પોમ અવાજ સેનો હોય છે? તો કે કાર. કારનો અવાજ કેવો હોય છે? પોમ પોમ. ટપ ટપ કયા વાહનનો અવાજ છે? તો કે ઘોડાગાડી. ઘોડાગાડીનો અવાજ કેવો હોય છે? ટપ ટપ. ટ્રીન ટ્રીન. ટ્રીન ટ્રીન અવાજ કયા વાહનનો હોય છે? તો કે સાયકલ. સાયકલનો અવાજ કેવો હોય છે? ટ્રીન ટ્રીન. પોમ પોમ. પોમ પોમ અવાજ શેનો હોય છે? કાર. કારનો અવાજ કેવો હોય છે? પોમ પોમ. બરાબર. હવે હું આગળના વિડીયોમાં તમને આગળના પાઠનું રિવિઝન સમજાવીશ. અસ્તુ.